સુરતમાં કાપડના વેપારમાં નુકસાની જતા દેવું ચૂકવવા માટે માસીયાઈભાઈના કારખાનામાંથી હીરા ચોરી કરીને દેવું ભરવાનું વિચારી રૂપિયા 24.12 લાખની હીરાની ચોરી કરનાર યુવકને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. આ યુવકે પોતાનો ચહેરાની ઓળખાય નહીં તે માટે છત્રી લઈને આવ્યો અને ચાવીથી મુખ્ય દરવાજો ખોલી અંદરનું ડ્રોવર અપ કાપ્યા બાદ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. હાલમાં તો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વરાછામાં હીરાના કારખાનામાં ચોરી થઈ તે ઓફિસની બહાર સીસીટીવી કેમેરા લાગ્યા છે. તેની જાણ વિજયને હતી, જેથી વિજય પોતાનો ચહેરો ઓળખાઈ ન જાય તે માટે વગર વરસાદે પણ છત્રી લઈને આવ્યો હતો અને પોતાની આડે છત્રી રાખી ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી ઓફિસથી 24 લાખના હીરા લઈ ફરાર થઈ ગયો હતો. વિજયની તેના જ ભાઈની ઓફિસમાં ચોરી કરવાની આ તમામ હરકત ઓફિસની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે પોલીસે સીસીટીવીના આધારે આખરે તેને ઝડપી પાડ્યો છે.